ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવન ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ઠંડીનો અનુભવ ઓછો રહ્યો છે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું નવ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે अगले पाँच सात दिन में वेदर मोस्टली ड्राई रहने का संभावना है बारिश होने का कोई संभावना नहीं है और टेम्परेचर देखा जाए तो अगले दो दिन में टेम्परेचर मोस्टली जैसे अभी रह रहा है ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा दो दिन का बाद एक आठ डिग्री बढ़ सकता है एक से दो डिग्री तक तो बढ़ने का संभावना है अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दली टू तो नॉर्थ ईस्टर्ली विंड है अब अगले दो दिन तक भी ऐसे ही विंड प्रिवेल करेगा

બોટાદના મુખ્ય દસ ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર રોડને કારણે ભાંભણ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે આશરે બે વર્ષથી આ રોડ ખખડધજ બન્યો છે અધિકારીઓને બિસ્માર રોડ અંગે અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં રહીશોની માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે આખો જી નકરી ડમરી ઉડે કોઈ પણ મોટું વાહન નીકળે તો ડમરી ઉડે અને આ ખાડા એટલા બધા છે કે એ લોકોએ ભૂગર કરી છે ભૂગર કરી કઈ ખબર જ નથી પડતી આ ગટર કર્યા પછી તો અમારી પરેશાની એટલી બધી વધી ગઈ છે આ દોઢ વર્ષથી આ રોડ ખરાબ છે કે ક્યારેના મણકા ભાંગી જાય એવો રોડ થઈ ગયો છે અને દસ ગામનો આ રોડ છે કોઈ સામું જોતું નથી

બનાસકાંઠામાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું છે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક કરોડના ખર્ચે બનાવેલ વાનનું લોકાર્પણ કર્યું બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ઝડપથી નિદાન કરવા આ વાન ઉપયોગી બનશે મેમોગ્રાફી વાન દરેક જિલ્લામાં ફરશે અને મહિલાઓની સમસ્યાનું નિદાન કરશે સાથે જ બનાસ ડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બનાસ મેડિકલ કોલેજમાં કેન્સરનું સેન્ટર શરૂ થશે बनास मेडिकल कॉलेज में कोई प्रकार का कैंसर मुफ्त निदान करा सके अगर વધુ સમાચાર